वगैरह ना दहेज गोगा बंदर बच्चे रोरो फेरी सर्विस बंद करीने हवे सरकार द्वारा हजीराती गोगा बच्चे फेरी सर्विस शुरू करवानी विचारणा करवामां आवी रही छे। दहेज घोघा रोरो फेरी सर्विस जे हालमां दहेज घोघा रोपेक्स सर्विस ना नामे जाणीती छे તે શરૂઆત થતાની સાથે જ અનેકો વિવાદમાં સપડાઈ ચૂકી છે। અગાઉ ગ્રાહકોની સંખ્યા ન મળતી હોવાને પગલે એકવાર દહેજ ઘોઘા રોપેક્સ સર્વિસને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ કંપની સમસ્યાને લઈને રોપેક્સ ફેરી સર્વિસ વિવાદમાં આવી હતી। ત્યારે ફરી એકવાર ભરૂચના દહેજથી ઘોઘા વચ્ચે ચાલતી રોપેક્સ ફેરી સર્વિસને હવે ઘોઘાથી હજીરા વચ્ચે દોડાવવાની વિચારણા ચાલી રહી છે। દહેજ બંદરે કંપના કારણે જહાજ ચલાવવામાં સમસ્યા નડી રહી હોવાની વિગતો ચર્ચાસ્પદ બની છે। દક્ષિણ ગુજરાત અને તેમાં પણ સુરત ખાતેથી મોટી સંખ્યામાં લોકો વર્ષે અને દિવાળી દરમિયાન સૌરાષ્ટ્ર જતા હોય છે। દક્ષિણ ગુજરાતના સુરત ભરૂચ વાપી વલસાડ સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર ખાતે જતા હોય છે, ત્યારે અહીંયાથી સૌરાષ્ટ્ર જવા માટે વાહન ચાલકોને 400 થી લઈને 600 કિલોમીટર સુધીનો અંતર કાપવો પડે છે। એટલું જ નહીં પણ 8 થી 10 કલાકનો સમય પણ વીતી જાય છે। લોકોની સમસ્યા તથા ઈંધણની બચત કરવા માટે દહેજ અને ઘોઘા વચ્ચે રોરો ફેરી સર્વિસની શરૂઆત કરવામાં આવી હતી। પહેલા સર્વિસ શરૂ થઈ ત્યારે તેમને આશા હતી કે આ સર્વિસ લોકો માટે ફાયદાકારક સાબિત થશે અને મોટી સંખ્યામાં લોકો આવશે। જ્યારબાદ વધુ વ્યવસ્થા માટે અને ગ્રાહકોને વધુ ફેસિલિટી મળે તે માટે રોપેક્સ ફેરી સર્વિસ ચાલુ કરવામાં આવી હતી। રોપેક્સ ફેરી સર્વિસમાં લોકો પોતાના વાહનોની સાથે જહાજમાં સફર કરી શકતા હતા। છેલ્લા ઘણા સમયથી ભરૂચના દહેજ બંદર ખાતે ડ્રેઝિંગનો પ્રશ્ન હોવાથી જહાજ ચલાવવામાં કંપનીને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો, જેને લઈને અગાઉ પણ આ મુદ્દે જે કંપનીને કોન્ટ્રાક્ટ અપાયું હતું તેમના દ્વારા આ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારને રજૂઆત કરાઈ હતી। હવે સમગ્ર પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે પોતાના હસ્તકમાં લઈ લીધો છે અને રોપેક્સ ફેરી સર્વિસને હવે ઘોઘા અને સુરતના હજીરા બંદર વચ્ચે શરૂ કરવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી છે। હજીરા ખાતે ટર્મિનલનો પણ નિર્માણ કરવાની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે। જો કે હવે ભરૂચના દહેજ ખાતે આ સર્વિસનો લાભ લોકોને મળશે કે કેમ તે મુદ્દે લોકોમાં પ્રશ્નાર્થ અને સવાલો ઊભા થયા છે।